Hi all. I am Director Jayant Tilak of Gujarat 11. You all know her, Ms. Daisy Shah. She is playing the main lead in our film along with Pratik Gandhi and Kavin Dave. Film is a very good job. Sir, film is a character you are not the right person. Director is here, he should be answering. I think this particular character is Jane Karuch, which is Thani Karuch, and Karuch Karuch. So she's very straight, straightforward, very focused. She doesn't backing down, even if she has to go and retaliate against her seniors, she'll do it. But whatever she thinks is right, she will. Is he Gujarat? Is he Gujarat? Is he Gujarat? मैंने साइंस स्क्रिप्ट में ही काम करवा मैंने इसलिए कोई एवा रिस्ट्रिक्शंस नहीं कि हमारे रीजनल फिल्म्स नहीं कर आई एम टोटली ओपन टू डू रीजनल फिल्म्स एज फार एज द स्क्रिप्ट इज गुड कोई ने पर अगर एक सारी स्क्रिप्ट मरे काम करवा माटे यू नो दैट द टीम इज गुड एंड यू बिलीव इन दैट पर्टिकुलर स्टोरी मैम आपने बॉलीवुड में तीन बड़ी फिल्म्स में काम किया सो स्विचिंग टू रीजनल फिल्म्स आपको क्या मिस ओके आई करेक्ट यू हियर इवन बिफोर डूइंग बॉलीवुड आई हैव डन रीजनल फिल्म्स सो इट इज नॉट अ न्यू थिंग फॉर मी ओके आई हैव बीन अ पार्ट ऑफ फिल्म्स व्हिच आर नॉट एज बिग एज जेमो और रेस और गेट स्टोरी बट The thing is the process remains the same. It's only कि थोड़ा जो है shooting days जो है वो कम हो जाते हैं क्योंकि जो regional films होती है वो generally one schedule films होती है या maximum दो schedule में because they want to stay in the momentum and they want to finish the film which is the right way to do it. But then again coming back to big films उसके अंदर काफ़ी एक्टर्स होते हैं जिनके डेट्स को वर्कआउट करना पड़ता है देन देर आर लॉट ऑफ अदर एलिमेंट्स दैट हैज टू बी वर्क अराउंड बट द प्रोसेस इज कम्प्लीटली द सेम જેન બેસી કેટલા ફિલ્મ વિશે જરા જે ગુજરાત ઇલેવન આવે છે જેમ કે ગુજરાત ઇલેવન ટાઇટલ જે છે તો આ ફૂટબોલ વિશેની વાત છે અને જુવેનાઇલ ક્રિમિનલ્સ જે બાળ સુધાર કેન્દ્રના છોકરાઓ છે એમને સ્પોર્ટ્સ દ્વારા કેવી રીતે ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે એ વિષય ફિલ્મ છે આના પહેલા મેં નટ સમ્રાટ બનાવી હતી એ બધી મૂવી બનાવી હતી અને પછી આપણે ગુજરાત ઇલેવન એક સ્પોર્ટ રિલેટેડ મૂવી બનાવવા છે શું કહો છો કે અલગ જ કદાચ ગુજરાતમાં કદાચ એક એવી મૂવી પહેલી હશે મારી દ્રષ્ટિએ કે જે સ્પોર્ટ રિલેટેડ મૂવી બની રહી છે ઓફકોર્સ આ પોઈન્ટ ગુજરાતી ફિલ્મ છે જે સ્પોર્ટ્સ ઉપર બની રહી છે આમાં કેટલા ખાસ કરીને જો કેટલા લોકેશન્સ લેવામાં આવ્યા છે શૂટ માટે અમે અમદાવાદ શૂટ કરીએ છીએ બરોડા શૂટ કર્યું સુરત શૂટ કર્યું બોમ્બે શૂટ કર્યું અને સ્પોર્ટ્સ છે એટલે સ્ટેડિયમ્સ પકડ્યા અમદાવાદ અને બરોડા સુરત અત્યારે વાત કરવા જઈએ તો જે મૂવી છે મૂવીમાં શું કેટલું હશે ખાસ કરીને બજેટ કેટલું હશે મૂવી બજેટ અત્યારે તો ડિક્લેર નહીં કર્યું પણ મને અમે વર્કઆઉટ બધું કર્યું છે તો ધ કોસ્ટલીસ્ટ ફિલ્મ ઓફ ગુજરાત સૌથી વધારે કોસ્ટલી હશે આ મૂવી સૌથી વધારે કોસ્ટલી તેનો ખાસ કરીને મેસેજ શું હશે મેસેજ લોકોને શું મેસેજ લોકોને એ છે કે બાળ ગુનેગારો જે છે એ લોકોને ઘરવાળો તરછોડી દીધી સોસાયટી એક્સેપ્ટ નથી કરતી એ લોકોને અને એ લોકોને એક્સેપ્ટ કરાવવામાં ડીસી મેમ જે કોચનો રોલ પ્લે કરી રહ્યા છે એમનો બહુ મોટો હાથ છે આ બગડે રહે છે લોકો એમ જ કે આ તો ચોર છે આખું જાણે રેપ કર્યો છે આ ડ્રગીસ છે આ લોકોને છોડી દો ઘરવાળા એક્સેપ્ટ નથી કરતા સમાજ એક્સેપ્ટ નથી કરતો એ લોકોને પણ કોઈ એક એવી વ્યક્તિ પણ આવે છે એ લોકોના જીવનમાં કે એ લોકોને સુધારવાનું બીડું હાથમાં લે છે એટલે કે હું આ લોકોને સુધારીશ અને એ લોકોને કેવી રીતે ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે જે ક્રાઇમ કરતા હતા એ લોકો સુધરી જાય છે અને ફૂટબોલ દ્વારા એમને શીખવાડીને એમનામાં સારી આવડત લાવીને જેટલા છોકરા જેટલા ગુનેગારો હોય બધા જ ટ્રાન્સફોર્મ થઈ જાય છે બધા ફૂટબોલ રમી જાય Everybody deserves a second chance. That is the message. Excuse me? A footballer kyun pasand hai? Cricket ke biju kaise kon pasand kare? Cricket upar ghani filmo tame joye chhe. Ane Gujarati ma loko evu kehe chhe ke football shu chhe Gujarati ne kya khabar pade? Football ramay chhe. A mane Bollywood ma pan badhai kidu.
પણ ફૂટબોલ એક એવી ગેમ છે ને આવતા વર્ષોમાં કદાચ હાઈએસ્ટ ટીઆરપી ઇન્ડિયામાં પણ થઈ જશે. અને યંગસ્ટર્સમાં તમે સ્કૂલોમાં જાઓ કે ક્લબ્સમાં જાઓ તો નાના નાના ભૂલકાઓ 5-5 વર્ષના છોકરાઓને મેં જોયા કે ફૂટબોલ રમતા. બીજું છે કે ગુજરાત સ્પોર્ટ એકેડેમી તરફથી તમને કોઈ રિસ્પોન્સ? ઘણું છે. કઈ રીતના હેલ્પ થઈ છે? બધી જ રીતે મને હેલ્પ થઈ છે. મને સ્ટેડિયમ સપાવવામાં એમનો બહુ મોટો હાથ છે. મને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી એ લોકોએ મને જેટલી પણ ફેસિલિટી જોઈતી હતી આ ફિલ્મ માટે, જે કંઈ રિક્વાયરમેન્ટ મારી હતી બધી જ પ્રોવાઈડ કરી. જયંતભાઈ, સૌથી વધારે આર્ટિસ્ટ તો કહેવામાં આવે છે આની અંદર કામ કરી રહ્યા છે કે જે બીજા વર્ષ 200 થી કંઈક ઘણું હોય. હા, આ ટીમમાં તમે કે નેશનલ લેવલની 8 ટીમો રમાઈ રહી છે અને એક ટીમમાં 20 છોકરાઓ હોય છે, તો 8×20 તમે કાઉન્ટ કરો, પછી અમારી યુનિટ અને ગુજરાતના છોકરાઓ ટોટલ 250 લોકો એક વખત યુનિટમાં કામ કરતા હતા. સર, દિસ ફર્સ્ટ સ્પોર્ટ ફિલ્મ ઇન ગુજરાત, તો આમાં અમે એવું પણ સાંભળ્યું છે કે તમે એક ગરબાનું ટ્રેક કોઈ ઉમેરેલું છે જે બી ખાસો એટ્રેક્ટિવ છે, તો સર એના વિશે થોડું જણાવો. એના વિશે એવું છે કે મારે ફિલ્મ ફૂટબોલથી સ્ટાર્ટ નથી કરવી, મારી મેઇન પ્રોટેગનિસ્ટ છે એના કેરેક્ટરથી સ્ટાર્ટ કરવી. એના લીધે અમે સ્ટાર્ટ કરી ફિલ્મનું. તમે ફિલ્મ જોવા જશો ત્યારે તમને ખબર પડશે કે અચ્છા ગરબા અમને રાખ્યો છે, ગરબા પછી સ્ટોરી સ્ટાર્ટ થાય છે, ડાયરેક્ટ આ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે. એના પછી મારી પાસે કોઈ એવી જગ્યા નથી કે જે હું સોંગ નાખી શકું, થીમ સોંગ મૂકું છે, પણ ગરબાની કોઈ પ્લેસ જ નથી. ટીઝર કે ટ્રેલર ક્યારે આવી રહ્યું છે આનું? કેમ કે હજી તો ખાલી પોસ્ટર જ આવ્યું છે અને ડેટ તમે જાહેર કરી છે, તો ક્યારે કંઈ ટીઝર કે ટ્રેલર આવે છે? તો કોઈ એક મહિનામાં? ઓકે, એટલે કે થોડી ઉત્સુકતા છે તો કંઈ આવે તો કંઈક મજા આવે એવું બધાનું. અને રિલીઝ દરમિયાન કંઈ તમારી કોઈ સ્પેશિયલ પ્રેક્ષકો માટે કોઈ મેસેજ ખરો કે આ ફિલ્મ જોવાનો? તમે એક મેસેજ તો આપી દીધો છે, પણ ઓવરઓલ આપણે એક ટેલિફોનિક વાત થઈ હતી, મેં તમને ત્યારે કીધું હતું કે ગુજરાતીઓને પ્રેક્ષકો જલ્દી આકર્ષાતા નથી ગુજરાતી ફિલ્મો. નો ડાઉટ અમુક જે સારી પિક્ચરો જે ચાલે જ છે, પણ બાકી બધાને શો નથી મળતા. તો એના માટે કંઈ તમારા તરફથી કોઈ અભિપ્રાય ખરો કે કંઈ પ્રોબ્લેમ આવે છે કે નથી આવતા? તમે જ કીધું, સારી ફિલ્મો ચાલે છે, બધી જ ફિલ્મોનું ભવિષ્ય શુક્રવારે ડિસાઈડ થાય છે, બરાબર. શો નથી મળતા એ હિન્દી ફિલ્મોમાં ચાલે છે, અને ગુજરાત તો સ્પેશિયલી બોલિવૂડ પ્રત્યે વધારે ધ્યાન આપે છે, ગુજરાતી ફિલ્મો ઓછી જોવા જાય છે. પણ હું રિક્વેસ્ટ કરીશ બધાને કે તમે સારી ગુજરાતી ફિલ્મો ડેફિનેટલી જોવા જાઓ. આઈ ડોન્ટ નો અબાઉટ એનીબડી એલ્સ, પણ મારા પોતાના ઘરમાં અગર સવારના જ્યારે મમ્મી ન્યૂઝપેપર ખોલે તો એનું ફર્સ્ટ ફોકસ હોય છે કઈ ગુજરાતી ફિલ્મ આવી, બોલિવૂડ ઇઝ સેકન્ડરી ફોર મી. સો દેટ ઇઝ ધ સ્ટોરી ઓફ માય હાઉસ. આઈ ડોન્ટ નો. તમે જે વાત કરી ને બહુ સારી વાત છે, પણ એકચ્યુઅલમાં દરેક ફેમિલીમાં આ વસ્તુ નથી. આપણે સાઉથની ઇન્ડસ્ટ્રી જોઈએ તો ત્યાં લગભગ એવું કહેવાય છે કે રિજનલ ફિલ્મ માટે ઓલરેડી એક થિયેટરમાં એકાદ સ્ક્રીન હોય જ છે સાઉથમાં, જે કે મહારાષ્ટ્રમાં આઈ થિંક છે જ. તો આપણા ગુજરાતમાં આ વસ્તુ નથી. કોઈ થિયેટરમાં આપણે કોઈ બી મૂવી જ્યારે આવે છે તો દરેક થિયેટરમાં એને સ્ક્રીન મળે જ છે એવું જરૂરી નથી હોતું. તો એટલે આની પાછળનું લોજિક શું છે કે એ કઈ રીતનું કામ કરતું હોય છે? કદાચ તમારા તરફથી વાત કરો, તમને સમજાવું કે જો ફિલ્મો સારી બનવા લાગે. આ ઝઘડો મુંબઈમાં મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ સાથે પણ થયો છે, બરાબર. પણ તમે જો મરાઠી લોકો મરાઠી ફિલ્મો જોવા પ્રત્યે જાય છે, એ લોકોને માન છે કે અમે મરાઠી ફિલ્મ જોવા છે, એ લોકોને સ્ક્રીન મળી રહે. આપણે અહીંયા આપણે બધા અત્યારે જેટલા લોકો આવ્યા છે તમે પ્રેસ વાળો, એ લોકો પહોંચો કે અમને આ ગુજરાતી ફિલ્મ જોવા જેવી, ઇન્ટરવ્યુ લો છો, બધું છે, પણ થિયેટરમાં જાઓ છો? નથી જતા. પ્રોબ્લેમ આ છે. થોડું તમારા કેરેક્ટર વિશે, તમે આ ફિલ્મમાં એઝ અ ફૂટબોલ કોચનો રોલ કરી રહ્યા છો, રાઈટ? તો એના માટે તમે કઈ રીતે પ્રિપેરેશન કરી હતી? અમે 2 મંથ્સ ફૂટબોલ પ્રેક્ટિસ કરી, એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ, 2 મહિનાની ટ્રેનિંગમાં ફૂટબોલના ઓ સુધી પણ નથી પહોંચી. બટ ઇટ્સ હિઝ એન્ડ હિઝ ટીમ્સ એફર્ટ્સ આર એક્ચ્યુઅલી મેકિંગ મી લુક લાઈક અ પ્રો ઇન ધ ફિલ્મ.
બટ યા ધેર ઇઝ મતલબ સ્પોર્ટ્સ ફિલ્મ કરવી આસાન નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એબીસી ઓફ દેટ પર્ટિક્યુલર સ્પોર્ટ. સો ઇન પેપર્સ આઈ ડિડ અન્ડરસ્ટેન્ડ, બટ જ્યારે ફિઝિકેલિટીની વાત આવી ત્યારે બહુ ડિફિકલ્ટ હતી કરવા માટે. સો આઈ મેનેજ ટુ ડૂ ઇટ સમ હાઉ. નોટ મેનેજ ટુ ડૂ ઇટ, તમને દેખાશે ફિલ્મમાં કે મને કેટલી મહેનત કરી છે. 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એવરી ડે સવારના આવીને પ્રેક્ટિસ કરતા હતા. ડેફિનેટલી પહેલાં 2-4 દિવસ તો ના જ ફાવે કોઈને, પણ 15 દિવસ પછી જે પિકઅપ કર્યું છે એના વિડીયોઝ બધા જ મારી પાસે છે, તમને બિહાઇન્ડ ધ સીન્સમાં બધા જ જોવા મળશે. I mean, no, no director comes at 7 in the morning going for practice, but he was there before me, at the turf, so. And ma'am, another thing, ke Hindi, Hindi, Malayalam, and after that, Gujarati. So, Malayalam? Kannada. Haan, Kannada. So, હવે ગુજરાતીમાં તમે ડેબ્યુ કરવા જઈ રહ્યા છો, તો તમે વિચારો છો કે લેંગ્વેજ થોડું બેરિયર છે એઝ એન એક્ટર? ઇન ટર્મ્સ ઓફ ગુજરાતી આઈ વિલ નોટ સે, આઈ વિલ સે નો બીકોઝ આઈ એમ ગુજરાતી, તો ઘરમાં ગુજરાતી બોલું એટલે થોડું એક્સેન્ટ આમ તેમ છે, ડબિંગમાં અત્યારે ખબર પડે છે. બટ યા, ગુજરાતી ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ ફોર મી બીકોઝ આઈ એમ અ ગુજરાતી બાય બર્થ. બટ હા, કન્નડા એલિયન લેંગ્વેજ હતી ઓલ ટુગેધર મારા માટે. સો ફર્સ્ટ ફિલ્મમાં મને પ્રોબ્લેમ્સ થઈ, બટ સેકન્ડ થર્ડ ફિલ્મથી હું ઓકે હતી, કારણ કે મને એ લોકોનો પ્રોસેસ ખબર પડી ગઈ. ઇફ યુ આર સ્ટક એટ સમ ડાયલોગ્સ પાછળથી પ્રોમ્પ્ટ, તો એ એક પ્રોસેસ છે, યુ હેવ ટુ લિવ થ્રુ ઇટ ટુ અન્ડરસ્ટેન્ડ, એન્ડ આઈ વોઝ લકી ઇનફ ટુ ડૂ ઇટ. જ્યારે બોમ્બે જેવું છોડીને તમે અમદાવાદ આવો છો, તમને કેવું લાગે છે? ઓકે, સો આઈ હેવ માય રિલેટિવ્સ હિયર, મારા માસી મામા બધા અહીંયા છે. સો ધ ફર્સ્ટ થોટ ઇન માય માઇન્ડ ઇઝ લાઈક અમદાવાદ જાઉં છું માસીના ઘરે, માસી ઘરે આવું છું, આ બનાવીને રાખો. સો દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ ડૂ એવરી ટાઈમ આઈ કમ હિયર. બટ અધર ધેન દેટ, આઈ એમ બીઈંગ વેરી ઓનેસ્ટ, મને અહીંયાનું ખાવાનું બહુ જ ગમે છે, બીકોઝ અમારા ઘરે મેડ છે, સો શી ઇઝ, એનું ખાવાનું જરાક મરાઠી સાઈડ ઇન્ક્લાઇન્ડ છે. સો આઈ બીન ઇટિંગ દેટ કાઇન્ડ ઓફ ફૂડ માય એન્ટાયર લાઈફ. સો ઓથેન્ટિક ગુજરાતી ખાવાનું મને હું જ્યારે અહીંયા આવું ત્યારે મળે છે.